જિંદગી ક્યા કહેતી હૈ. જૈમિનીબા ઝાલા નિખાલસ મિતભાષી બીજાને મદદ કરવાની ઉમદા ભાવના ધરાવતા માતા જે આજે બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી વર્કર તરીકે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવે છે. એટલું જ નહીં, તેઓ નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રના સક્રિય કાર્યકર તરીકે વિધવા મહિલાઓના પુનઃવસન, સ્વાવલંબન અને રોજગારી ક્ષેત્રે રસ લઈ કાર્ય કરી રહ્યા છે. સમાજમાં એવું છે કે ઘરની બહાર ક્યાંય નીકળ્યા નહીં, પણ એમની સંમતિથી મને આંગણવાડી 20/9/2005 મેં આંગણવાડી જોઈન કરી. એમને કીધું કે ના, તમે તમારે કરો સર્વિસ ને તમે તમારે પગભર થાવ. અને મેં આંગણવાડી જોઈન કર્યા પછી એમ કે બહાર આવ્યા જયા પછી મને ઘણી હિંમત ને સહનશક્તિ મળી. પછી આંગણવાડી જોઈન કર્યા પછી લગભગ 1 વર્ષ પછી મને નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર રાજેશભાઈનો સંસ્થાનો પરિચય થયો. હું આ ગઈ. રાજેશભાઈએ પણ ઘણી હિંમત આપી અને કીધું કે આવી રીતે તમે બહાર નીકળો, આવો જાઓ ને કરો. તો એમની સંસ્થામાં હું અત્યારે 9 વર્ષથી જઉં છું. લા વિધવા તરીકેનો લાભ પણ લઉં છું અને અહીંયા સેવા કાર્યકર તરીકે સેવા આપું છું. જૈમિનીબાના લગ્ન 1999 થયા હતા, પરંતુ વર્ષ 2003 અનાયાસે તેમના પતિ કિરીટસિંહનું ટૂંકી બીમારીમાં અવસાન થયું હતું. માત્ર 4 વર્ષના ટૂંકા દાંપત્ય જીવનમાં તેઓ 2 પુત્રીની માતા બન્યા હતા. વિધિની વક્રતા તો એ હતી, પતિ કિરીટસિંહના અવસાન વખતે નાની પુત્ર મિત્તલ 1.5 વર્ષની હતી. નાની દીકરીનો જન્મ પછી એમને અચાનક છાતીમાં દુખવા આવ્યું. અમે દવાખાને લઈ ગઈ એમને. ટીબી હોસ્પિટલમાં એમને દાખલ કર્યા પછી ડૉક્ટરે રિપોર્ટ એવું બધું કરીને એમને કીધું કે એમને હૃદયમાં 1 પંચર છે, એના હિસાબે તમારે એને ઓપરેશન કરાવવું પડશે. એટલે અમે રાજકોટ સાઈનાથ હોસ્પિટલ છે સરકારી, ત્યાં અમે એમનું ઓપરેશન કરાયું. ઓપરેશન થઈ ગયા પછી 10 દિવસ ત્યાં રહ્યા અને ત્યાંથી પછી અમે ઘરે લાવ્યા. અને ઘરે લાવ્યા પછી એમનો છાતીનો દુખાવો તોય બંધ ન થયો. અને 1-2 દિવસ ઘરે રહ્યા પછી 3જા દિવસ રાતે દુખાવો ઉપડ્યો. એટલે અમે પાછા ટીબી હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી કીધું કે હવે તમે એમને રાજકોટ લઈ જાઓ. એટલે રાજકોટ ગયા પછી બહુ જ દુખાવો વધી ગયો અને એમને હાઈ બીપી થઈ ગયું અને 28/11/2003 એ એક્સપાયર થઈ ગયા. પતિના મોત બાદ પણ જૈમિનીબા ડગ્યા નહીં. ભર યુવાનીએ વૈધવ્યનો ભોગ બનેલા જૈમિનીબાએ આજે બંને પુત્રીમાં શિક્ષણ સંસ્કારનું સિંચન કરીને તેમને ઉછેર્યા. સાથે સાથે તેઓ આંગણવાડી થકી બાળકોને પ્રશિક્ષણ આપી રહ્યા છે. મોટી દીકરી પૂજા છે, 7 ભણે છે. નાની દીકરી 6 પરીક્ષા આપી છે. અને એમને ક્યારે પણ કઈ વાતનો મેં મા બાપનો બંનેનો પ્રેમ આપ્યો છે એને ક્યારે એવું નથી થવા દીધું કે મારે મારા પપ્પા નથી, મારા મમ્મી. મારે એને આર્થિક મુશ્કેલીમાં પણ એને એવી રીતે મેં તૈયાર કરી છે કે થોડાકમાં સંતોષવું અને રહેવું. એને પતિના મૃત્યુ બાદ આવી પડેલી આપત્તિને અવસરમાં પલટાવી જૈમિનીબાએ પુત્રીના ઉછેરમાં માતા પિતાની બેવડી ભૂમિકા ભજવી છે. આને જ કહેવાય એક માનું શક્તિ સ્વરૂપ.